ધર્મના ક્ષેત્રમાં બાર્ગેનિંગ નહીં કરો. તમને એવું લાગે તો પાંચ દિવસ તમે ત્યાં રહેવાના છો ને, આજે 500 આપી દીધા ને, ચાર દિવસ નહીં ચડાવતા ફૂલ. તમારી શક્તિ જો રોજ 100 ની છે ને, પાંચ દિવસના 500 ની છે, એક દિવસ ચડાવો, ચાર દિવસ નહીં ચડાવો. એના માટે નેગેટિવ વિચાર કરવાના બનશે. ધર્મના ક્ષેત્રમાં બાર્ગેનિંગ નહીં. વસ્તુ પાડ્યો, જોયું, ફૂલ બધા લઈ લીધા, રૂપિયા આપી દીધા, મારી સાઈડમાં ઉભા રહી ગયા. એમને જોયું કે શું વસ્તુ પણ બધાને લઈને હવે પાછા ઉપર જશે. કમાલ, વસ્તુ પણ ઉપર ન ગયા, વસ્તુ પણ જ્યાં હતા કુમારકુંડ પાસે ત્યાં જ ઉભા રહ્યા. બધાને આજુબાજુમાં ઉભા રાખી દીધા, દરેકને એક ટોપલો આપી દીધો, અને અમે અમારા ગિરિરાજને ફૂલોથી, ભગવાનને ફૂલોથી વધાવાય, ગિરિરાજ ને ફૂલ થી ના વધાવાય? ગિરિરાજ છે માટે તો ભગવાન છે, તો ભગવાન ને ઘણી વાર વધાવ્યા, ગિરિરાજ ને કેટલી વાર વધાવ્યા? ગિરિરાજ શાશ્વત છે, ઓછો વધતો થયા કરે છે, માટે પ્રાય એ ગિરિશાસ રોકે. આગળ વધીએ. નંબર 4, નંબર 1 આત્મા, નંબર 2 નૌકાર, નંબર 3 બોલો ગિરિરાજ, નંબર 4 શાશ્વતી ઓળી. મને ખબર જ છે આ જ આવવાનું. આ 3 આપણા ફિક્સ જ છે, શાશ્વતી ઓળી, શાશ્વતો મંત્ર અને શાશ્વતો ગિરિરાજ. ઓળી શાશ્વત છે, પણ ઓળી આરાધના છે. હું વસ્તુ તરીકે પૂછું છું, જે ક્યારે પણ નષ્ટ નથી થવાના. નૌકાર એ જાપ છે, કોઈ વસ્તુ નથી. ઓળી એ શું છે? આરાધના છે, વસ્તુ નથી. આત્મા એ દ્રવ્ય છે, શત્રુંજયનો પહાડ એ દ્રવ્ય છે. બોલો, એના જેવું બીજું શું છે? હે, કોણ? નહીં, આચાર્ય ભગવાન. એ તો નવે નવ પદ આવી ગયા. શાશ્વત મેરુ પર્વત, મેરુ પર્વત 1,00,000 યોજન નો છે ને, આખા જંબુદ્વીપ ની મધ્યમાં એક એવો છે, શાશ્વત છે. હવે ઉપર જાઓ દેવલોક, બધા દેવલોકના વિમાનો કેવા છે? શાશ્વત છે. સૂર્ય અને ચંદ્ર કેવા છે? શાશ્વત છે. ઉપર 9 ગ્રહવેગ ને અનુત્તર કેવા છે? શાશ્વત છે. સિદ્ધશિલા કેવી છે? શાશ્વત છે. નીચે 7-7 નરક કેવી છે? શાશ્વત છે. અને આ દેવલોકમાં રહેલા મંદિરો શાશ્વત, એ મંદિરોમાં રહેલી પ્રતિમાજીઓ શાશ્વત, હજી આગળ વૈતાડ્ય પર્વત શાશ્વત છે, અરે ગંગા અને જમુના શાશ્વત. જમુના નહીં, સિંધુ. ગંગા અને સિંધુ આ બંને નદીઓ કેવી છે? શાશ્વત. ગંગા નદીનો પ્રવાહ અત્યારે મોટો છે. 6ઠા આરાની અંદર એ જ ગંગા નદી કેવી થઈ જવાની ખબર છે? એક બળદ ગાડું હોય, એના 2 પૈડા હોય, 2 પૈડા વચ્ચેનો જેટલો ગેપ છે એટલો જ એનો પ્રવાહ. સાંકડો થઈ જવાનો, પણ ગંગા ક્યારેય સુકાશે નહીં, સિંધુ ક્યારેય સુકાશે નહીં. ગંગા અને સિંધુ નદી શાશ્વત છે, એ સિવાયની બધી નદીઓ સુકાઈ જવાની. જે કાવેરીઓ માટે ઝઘડા થાય છે, જે નર્મદાઓ માટે ઝઘડા થાય છે, એ આવતીકાલે બધી નદીઓ સુકાઈ જવાની. નહીં સુકાય કોણ? ગંગા અને સિંધુ. આ બધી શાશ્વત છે.